अमदावाद खाते गुजरात चैम्पियंस लीग 2023 नुं आयोजन करवामां आवशे, जेमां समग्र गुजरातनी कुल 16 टीमो भाग लेशे। आजे पत्रकार परिषद योजवानुं जे कारण हतुं के आजथी 2 महिना पछी एटले के एप्रिल महिनामां आपणी क्रिकेटनुं आयोजन थवानुं छे, કે જે નામ ગુજરાત ચેમ્પિયન લીગ 2023 તરીકે છે, અને જેનું જે મુખ્ય લોગો છે જેમાં કે સરદાર મેમોરિયલ ટ્રોફી કે સરદાર પટેલ સાહેબની યાદમાં આજના યુવાનો ક્રિકેટ રમે, આજના યુવાનોને એક મોટું પ્લેટફોર્મ મળી રહે એના માટેનું અદાણી ક્રિકેટ સ્ટેડિયમમાં અમે લોકોએ આયોજન કર્યું છે। આ મેન જે આજનું જે ધ્યેય છે, આપણું ઉદ્દેશ્ય છે કે પ્રેસ કોન્ફરન્સ આજે શા માટે બોલાવ્યો, તો હવે પછી જે ફોર્મ ભરવાની અમારી પ્રક્રિયા શરૂ થવાની છે, www.youthplatform.in ની વેબસાઇટ પર આપણે ઓનલાઈન ફોર્મ બધા યુવાનો ભરશે, અને એક જાણીતા જે સિલેક્ટરો છે જે ક્લબ સાથે જોડાયેલા છે એ સિલેક્ટરો એનું સિલેક્શન કરશે। બધા અમારા સાથે સંપર્કમાં જ છે પહેલેથી, કારણ કે અમે લોકો 3 વર્ષ સતત આ કામ કર્યું અને બધા લોકો જોડાયા, જેમ કે રાજકોટથી આપણે વાત કરીએ તો જયદેવભાઈ શાહથી લઈ અને મોહનસિંહ બાપુ છે જે રણજી ટ્રોફીના સિલેક્ટરો છે, એ લોકો આપણી ઇવેન્ટમાં સતત સાથે હોય છે। મયુરભાઈ ગોરખિયા છે, ભાઈ જાડેજાભાઈ છે, રાજેશ જાડેજા, ઘણા બધા કોચીસ એવા છે કે જે લોકો સતત ટૂંકમાં જે એસોસિએશન સાથે સંકળાયેલા છે પણ આપણને સપોર્ટ કરે છે બધી રીતે। એજ કેટેગરીમાં કઈ રીતના આમાં સિલેક્શન કરવામાં આવે? એમાં અમે લોકો જો ક્રિકેટ સિલેક્શન પ્રક્રિયા જે તમે ઓપન રાખી છે, હા, એવું નથી કે કોઈ પણ કોચને આપણે સંપર્ક કરીને એમના જે પ્લેયર્સ છે એ લોકો એ ભાઈ ફ્લેટ રજીસ્ટ્રેશન કરી શકે। અમે ઓપન ટુર્નામેન્ટ અને ઓપન રજીસ્ટ્રેશન ફોર્મ રાખેલું છે કે જે પણ યંગસ્ટર્સ છે કે જેમને અત્યારે કદાચ કોચ કરે, કોચિંગ કરે છે કે કોચિંગ નથી કરતા કે કોઈના અંડરમાં એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, પણ એ લોકોની પાસે ટેલેન્ટ છે કે જે કદાચ એ લોકોને એવી ફેસિલિટી નથી મળી રહી કે જે ગામડામાં રમી રહ્યા હોય કે કોઈ તાલુકામાં રમે કે જે પણ લેવલનો પ્લેયર છે, પણ એ લોકોના બધાના રજીસ્ટ્રેશન ફોર્મ એ લોકો ભરે છે। એના પછી અમે એક મહિનાની અમારી પ્રોસેસ છે કે જેમાં બધાના સિલેક્શન, એ લોકો જેટલા ફોર્મ ભર્યા છે એ લોકોનું સિલેક્શન કેમ્પ રાખવામાં આવશે, એ અમે એવરી ડિસ્ટ્રિક્ટ વાઇઝ રાખશું કે ફોર એક્ઝામ્પલ સૌરાષ્ટ્રના જે પ્લેયર્સ છે એ બધા સૌરાષ્ટ્રના પ્લેયર્સ બધા ફોર્મ્સ ફિલઅપ કરે પછી એ લોકોનો ત્યાં જ અમે કોચિંગ કેમ્પ રાખશું, એ લોકોનું સિલેક્શન કેમ્પ રાખશું અને ત્યાંથી એ લોકો સિલેક્શન થશે, પછી એ લોકો સેકન્ડ રાઉન્ડમાં આવશે કે જેમ કે પ્લેયર્સ એટલે બેટ્સમેન છે, બોલર્સ છે કે ઓલરાઉન્ડર છે, એ બધાનું સિલેક્શન એ લોકોના પોતાના એરિયામાં અમે પર્ટિક્યુલર રાખશું, અને એના પછી એ લોકોનું રાઉન્ડ 2 અને રાઉન્ડ 3, રાઉન્ડ 3માં જે પાસ કરશે એ બધા આપણે ટુર્નામેન્ટમાં રમશે। ગુજરાત લેવલ કે આખા ઇન્ડિયા તરફથી છે તમારું? પ્લેયર્સ અમુક ગુજરાતની બહારના પણ આવે છે, પણ જે ગુજરાતીઓ છે જે અહીંયાનું પોતાનું નેટિવ પ્લેયર્સ અહીંયાનું હોય એ લોકો, ઘણા પ્લેયર્સ આપણે લાસ્ટ ટુર્નામેન્ટમાં પણ રમ્યા હતા જે મુંબઈ રહેતા હોય અને જે રાજસ્થાન અમુક પ્લેયર્સ રહેતા હતા, પણ મેઇનલી 90-95% પ્લેયર્સ આપણા ગુજરાતના આપી શકીએ, તો અહીંયા એ લોકો રમે તો એ લોકોને થોડું ધીરે ધીરે લોકો એને સ્મૂથ એ લોકોની પ્રોસેસ થતી છે અને એ લોકોને સારું પ્લેટફોર્મ મળે છે। પણ અમારો એક પર્પઝ છે કે કોઈ પણ ગેમનું જે ટેલેન્ટ છે એ બધું જ અમે ધીરે ધીરે અમે બહાર ગુજરાતમાંથી બહાર આવે તે અમારું એક મેઇન એમ છે યુથ પ્લેટફોર્મ પર। અને રજીસ્ટ્રેશનમાં એટલે તમે જોઈન કરવાના છો એટલું પણ છે? ના ના, બોઈસ સારું અચ્છા બીજું એ પૂછવું છે, રનમોન્સ દોસ 3000 એમાંથી 650 પ્લેયર્સ રમી ચૂક્યા છે કે અમે જે સૌરાષ્ટ્ર કપ કર્યો અને રેસ્ટ ઓફ ધેમ ધેર વી ગિવન રીચાન્સ ઓર
નહીં રિચાર્જ નહીં અગેન એ એ લોકોને એક એવું થશે કે આ વખતે જ્યારે એ લોકો આવશે સિલેક્શન કેમ્પ માટે ત્યારે અમને ખ્યાલ હશે કે આટલા પ્લેયર્સ એમાંથી જે સિલેક્શન ઓલરેડી લોકો એ કરાવી ચૂક્યા છે તો એ લોકોની રજિસ્ટ્રેશન ફીસ ઓછી રહેશે જે 500 છે ન્યૂ કોમર્સ માટે છે અને જે જૂના પ્લેયર્સ છે તો એ લોકોને અમુક એમાં ડિસ્કાઉન્ટ રહેશે નિખિલ સાવલિયા યુથ પ્લેટફોર્મ ક્લબના ચેરમેન સર આજે એક તમે પ્રેસ આમંત્રિત રાખ્યું છે એની હકીકત શું છે અને શેના અનુસંધાને રાખવામાં આવ્યું છે અમે યુથ પ્લેટફોર્મ ક્લબ જે 2015થી અમે અમારું ઓર્ગેનાઇઝેશન છે અને મેઇન અત્યારે અમે 2023 એક ગુજરાત ચેમ્પિયન્સ લીગનું આયોજન કરીએ છીએ એ ટુર્નામેન્ટ 2023 જે અત્યારે આપણે આયોજન કરવા જઈ રહ્યા છે અદાણી શાંતિગ્રામ આમાં કેટલી ટીમો ભાગ લેશે અને ક્યાંથી ક્યાંથી ખેલાડીઓ આવશે અને ક્યાંથી ક્યાંથી ટીમો આવશે ઓલ ઓવર 16 ટીમ આમાં પાર્ટિસિપેન્ટ કરશે અને ઓલ ઓવર ગુજરાતથી બધા જ પ્લેયર્સ હંમેશા આખો અમે સિલેક્શન કેમ્પ રાખવાના છીએ જે ઓલ ઓવર ગુજરાતથી બધા પ્લેયર્સ આમાં ભાગ લેશે મેઇન અમારું એ છે કે નાના નાના ગામ તાલુકા કે જિલ્લા લેવલના જે પ્લેયર્સ છે કે જેમને મોટું પ્લેટફોર્મ નથી મળતું અને જેને આવી મોટી ટુર્નામેન્ટમાં રમવા માટેનો ચાન્સ નથી મળતો એ લોકોનું અમે પ્યોર એકદમ ક્લીન રજિસ્ટ્રેશન ફોર્મ એ લોકો ફિલઅપ કરશે એ લોકોનું સિલેક્શન કેમ્પ રાખશું અને એમાંથી એ લોકોને એક એવું પ્લેટફોર્મ મળશે કે જે એ લોકોને આઈપીએલની લેવલનું એક આયોજન આપણે કરીએ મેઇન તો એ જ છે કે જે લોકોનું સિલેક્શન થશે પછી જે ટીમ ઓનર્સ છે એ લોકો સારા કોચની અંડરમાં એ લોકોને આખી ટુર્નામેન્ટ દરમિયાન કોચિંગ સારું મળશે અને એ લોકો જો સારું પરફોર્મન્સ કરશે અને આગળ વધશે તો એ લોકોને સારું સ્પોન્સર્સ પણ એ લોકોને અવેલેબલ રહેશે રિપલ પટેલ કે જે સુરત ડાયમંડ કિંગ્સમાંથી અમારું લાસ્ટ ટુર્નામેન્ટ અમે રમ્યા હતા એમાંથી હતા એ જે અત્યારે દિલ્હીમાંથી અત્યારે આઈપીએલમાંથી રમી રહ્યા છે કેદાર દેવધર છે એક છે હાર્વિક દેસાઈ કરીને કે જે ઓલરેડી અંડર 19 કપ શ્રીલંકા સામે જ્યારે ટુર્નામેન્ટ હતી ત્યારે રમી ચૂક્યા છે ઓકે